नमस्कार, आप जो रहा छो जीएसटीवी बिजनेस प्लस बुलेटिन साथे हूं मनोज। नबड़ा वैश्विक संकेतों की वच्चे भारतीय शेयर बजार में वेचवाली जोवा मळी छे। बन्ने मुख्य इंडेक्स सेक्टर सेंसेक्स अने निफ्टी गगड़ीने बंद थया छे। जो के तेम छता सेंसेक्से 65,500 अने निफ्टीए 19,500 लेवल जाळवी राख्युं। जो कि ब्रॉडर मार्केट में ग्रीनरी जोवाई छे। बीएससी नो मिडकेप अने स्मोल केप्स इंडेक्स वध्या मथाड़े बंद थया। मिडकेप इंडेक्स 0.09% और स्मोल केप इंडेक्स 0.61% वधीने बंद थयो छे। सेक्टोरियल इंडेक्स की बात करिए तो एनर्जी, ऑइल एंड गैस, ऑटो एंड पावर इंडेक्स में झड़पी घटाड़ो रह्यो। ज्यारे कैपिटल गुड्स, कंज्यूमर ड्यूरेबल्स और इंडस्ट्रीयल शेयर्स में सारी तेजी जोवाई छे। ब्रॉडर मार्केट में तेजी पगले शेर बजार में रोकाणकारों की संपत्ति में 17,000 करोड़ वधारो थयो। दिवस अंत सेंसेक्स में 0.48% और निफ्टी में 0.56% गाबड़ू नोधायु छे। बात करिए सेंसेक्स की तो सेंसेक्स आज 316.31 घटाड़ा साथ 65,512.10 सेंसेक्स बंद आव्यो छे। જ્યારે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી પણ આજે 109.50 ઘટાડા સાથે 19,528.80 નિફ્ટી બંધ આવી। વાત કરીશું આગળ હીરો શેર્સની। સૌપ્રથમ બજાજ ફાઇનાન્સ, તો બજાજ ફાઇનાન્સમાં આજે 156.85 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 7,967.60 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ લાર્સન વિશે, તો તેમાં આજે 49.70 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 3,073.25 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ ટાઇટન કંપની વિશે, તો તેમાં આજે 47.45 રૂપિયાનો વધારો જોવાયો અને આ શેર્સ 3,196.25 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ બજાજ ફિનસર્વ વિશે, તો તેમાં આજે 20.80 રૂપિયાનો વધારો જોવાયો અને આ શેર્સ 1,561.5 રૂપિયાએ બંધ આવ્યો છે। આગળ વાત કરીએ ઝીરો શેર્સ વિશે। સૌપ્રથમ ઓએનજીસી, તો ઓએનજીસીમાં આજે 7.25 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 184.60 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ આઈસર મોટર્સ વિશે, તો તેમાં આજે 95.55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 3,351.40 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ હિન્દાલ્કો વિશે, તો હિન્દાલ્કોમાં આજે 12.70 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 479.95 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ મારુતિ સુઝુકીની, તો તેમાં આજે 263.70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 10,346.90 રૂપિયાએ બંધ આવ્યો। તો મહત્વનું છે કે માર્કેટ આજે રેડ ઝોનમાં બંધ થયું છે અને કે શેરમાં એવો સારો ઉછાળો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસની નરમાસ બાદ વચ્ચે 2-3 દિવસ માર્કેટમાં સારું એવું પ્રદર્શન જોવા મળ્યું હતું, ત્યારે ફરી એકવાર માર્કેટમાં આજે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું છે। સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ તૂટ્યો છે, 65,500 સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। તો શેરબજારમાં આજે એટલે કે મંગળવારે ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 65,500 સ્તર પર કારોબાર કરી રહ્યો છે, તો એ જ સમય નિફ્ટી પણ 90 પોઈન્ટથી વધુ ઘટીને 19,544 સ્તરે ટ્રેડ થઈ રહી છે। શરૂઆતના ટ્રેન્ડિંગ દરમિયાન શેરબજારમાં 30 શેરોમાંથી 23માં ઘટાડો અને 7માં વધારો જોવાયો। તો મહત્વનું છે કે માર્કેટમાં અત્યારે અનિશ્ચિતતાનો માહોલ છે, કોઈ પણ લક્ષ્ય કરવું થોડું અઘરું બની રહ્યું છે કારણ કે માર્કેટમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા ગત દિવસોની વાત કરીએ તો એક સપ્તાહમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, તેના બાદ 1-2 દિવસોમાં ફરી માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી અને અંતે આજે ફરી એકવાર માર્કેટમાં એવો ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ આજે તૂટ્યો છે, જેના કારણે રોકાણકારોને નુકસાની વેઠવાનો પણ બારો આવ્યો। આજે 3 ઓક્ટોબર એટલે કે મંગળવારે સેન્સેક્સ છે તે આજે 65,500 સ્તર પર કારોબાર કરી રહ્યો છે। જોડાયા છે માર્કેટ એક્સપર્ટ દિનેશજી રાજપૂત। દિનેશજી સ્વાગત છે સૌપ્રથમ જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો ભારતીય શેરબજારમાં કારોબારીના સપ્તાહના પહેલા દિવસે જ વેચવાલી જોવા મળી। વૈશ્વિક સંકેતો પાછળ ભારતીય શેરબજારમાં પણ નરમાશ રહી છે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 0.5% જેટલા ગગડ્યા છે। આજની આ માર્કેટની મુવમેન્ટ છે તેના વિશે આપનું શું કહેવું છે?
જે પ્રકારે માર્કેટની તો વીકનેસ દેખાઈ રહી છે, જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સવારના સેશન દરમિયાન માર્કેટની જે ચાલ હતી, ઓવરઓલ આપણે જોઈએ તો નિફ્ટી જે લેવલ પર ટ્રેડ કરતો હતો, તો એનાથી મને લાગે છે કે ઓવરઓલ જે હોય છે કે છેલ્લા 6 થી 7 દિવસની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હજી પણ આવતા દિવસો અંદર ઘટાડો યથાવત રહી શકે છે. જી શું સ્મોલ કેપ કંપનીઓમાં શેર્સમાં સારી તેજી રહી, તમારા મતે સ્મોલ કેપ સેગમેન્ટમાં રોકાણ કરવા લાયક શેરો અત્યારે કયા કયા હોઈ શકે? હાલના તબક્કે તો જોઈએ તો સ્મોલ કેપની અંદર પણ એક વીકનેસ જોવા મળી રહી છે કે પ્રીવિયસમાં જોયા છે 10 થી 15 દિવસની અંદર એક સારો ઘટાડો જોવા મળે છે. પણ એ સ્વાભાવિક છે કે ભાઈ જે પ્રકારે લાસ્કેપની અંદર વીકનેસ જોવા મળતી હોય છે એના કરતા ઓછી સ્મોલ કેપમાં જોવા મળતી હોય છે. તો પણ હાલના તબક્કે જો સ્મોલ કેપમાં રોકાણ કરું તો મને લાગે છે IRFCBમાં આપણે રોકાણ કરીને ચાલી શકીએ છીએ. પણ એના માટે જે ટાઈમિંગ ડ્યુરિંગ હોય એ વધારે હોવું જોઈએ. જો શોર્ટ ટર્મની દ્રષ્ટિથી આપણે વિચારીએ કે શોર્ટ ટર્મ માટે વિચારવું છે તો મને નથી લાગતું કે શોર્ટ ટર્મમાં એન્ટ્રી કરવી છે. જી એક કોલર દ્વાલુભાઈ આપણી સાથે જોડાયા છે. દ્વાલુભાઈ આપનો પ્રશ્ન જણાવો. SW ઇન્ફ્રાના IPO ને 126 શેર પડ્યા છે અને યુનિયન બેંકના 27 રૂપિયાના ભાવના 1000 શેર પડ્યા છે અને પારસ ડિફેન્સ 175ના 85 શેર પડ્યા છે IPO ના, તો ત્રણેય લોંગ ટર્મ માટે રાખી મૂકું સાહેબ ને પૂછો ને. ઓકે, હવે તમે આની એન્ટ્રી તમે કેટલા સમય પહેલા કરી છે સૌથી અગત્યનું છે, કે તમારી જોડે પડ્યા છે વસ્તુ બરોબર છે પણ કેટલા સમય પહેલા એન્ટ્રી કરી છે એ પણ અગત્યનું છે. પણ ઓવરઓલ જો તમે લાંબા ગાળા માટે સ્ટોકમાં એન્ટ્રી કરી છે, લાંબા ગાળા એટલે લાઈક તમે 2 થી 3 વર્ષના વિઝનથી, તો તમે બનાવી રહી શકો છો. પણ શોર્ટ ટર્મ માટે વિચારતા હો કે આવતા 1 થી 2 મહિનાની અંદર જો મને ગ્રોથ જોવા મળે અને હું એક્ઝિટ થઈ જઈશ, તો મને નથી લાગતું કે હાલના તબક્કે તમે આ સ્ટોકમાંથી એક પ્રોફિટ કરીને એક્ઝિટ થઈ શકો. જી અને એક કોલર હર્ષદભાઈ જોડાયેલા છે. હર્ષદભાઈ આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી પ્રશ્ન જણાવો. હા સાહેબ, મારે વુડકો અને ઇરકોન ઇન્ટરનેશનલ માં હવે શું કરવું જોઈએ? મારી પાસે પેડા છે. ઓકે, વુડકો ની અંદર ઓવરઓલ તમે જોઈ શકે નીચલા લેવલ થી સારો એક બાઉન્સ બેક આવ્યો છે, તો તમને સારો એક પ્રોફિટ પણ થતું હશે. તો જો તમને લાગે છે કે મેં શોર્ટ ટર્મ માં ની દ્રષ્ટિથી લીધું તો આને સારું પ્રોફિટ થાય છે, તો આ લેવલથી તમે પ્રોફિટ બુક કરી શકો છો. એ પણ પ્રોફિટ બુક કરવાનું કારણ એ છે કેમકે મને લાગે છે કે આ ઉપલા લેવલથી માર્કેટની અંદર એક માઇનોર તો કરેક્શન જોવા મળી શકશે, તો તેના ધ્યાનમાં લગતા મને લાગે છે કે આ લેવલથી તમે એકવાર પ્રોફિટ બુકિંગ કરી લો. અમુક પર્સન્ટેજ 30% 40% સ્ટોક તમે એક્ઝિટ કરો, પણ આ લેવલથી પ્રોફિટ બુક કરવું છે તમારે. જી અને એક કોલર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો. બરોડા 95 ના છે અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર RCA 55 ના ભાવના છે, તો બંને હજી પણ રાખી મૂકું? બંને તમારા સ્ટોક સારા છે. બેંક ઓફ બરોડા તો મને લાગે છે આવતા દિવસોમાં સારામાં સારું રિટર્ન આપી શકશે, ઓવરઓલ તમારે એન્ટ્રી પછી પણ એક સારું રિટર્ન આપી રહેશે, ઓલમોસ્ટ ડબલ તો થઈ જ ગયું છે આ સ્ટોક. તો લાંબા ગાળા માટે તમે એન્ટ્રી કરી છે તો તમે બનાવી રહી શકો છો આ સ્ટોક. જી એક કોલર યશવંતભાઈ જોડાયા છે. યશવંતભાઈ આપનો પ્રશ્ન જણાવો. આપણે નેટવર્ક ટેકનોલોજી IPO ના લાગેલા છે, શું કરું? લોંગ ટર્મ માટે રાખી શકું એમ છું? હા, તો તમે આ સ્ટોકમાં બન્યા રહી શકો છો. અને જો પણ તેમ છતાં પણ એક સ્ટોક માર્કેટ નિયમ છે, તમારે એક ફર્સ્ટ ડે રોકાણ કરતા પહેલા ખબર હોવી જોઈએ કે મારે આમાં લોસ કેટલું કરવું છે, નફો કેટલું કરીશું એ નહીં વિચારો ચાલશે, પણ લોસ કેટલું કરવું છે જો તમને ધ્યાનમાં હશે તો મને લાગે છે જો સ્ટોક ખરાબ દિશામાં પણ જતો હશે તો તમને વધારેથી વધારે નુકસાન નહીં થાય, ઓછામાં ઓછું નુકસાન થશે. તો તમે ડિસાઇડ કરી લો કે તમારે કયા લેવલનું લોસ બુક કરવું છે. એટલે મારી દ્રષ્ટિ 2 થી 2.5% જેટલું સ્ટોક જો નેગેટિવ થાય છે તો તમારે એક વાર એક્ઝિટ લઈ લો છો. જી અને કોલર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા, મારે રિલાયન્સ પાવર આ ભાવમાં લેવાય? ના, આ સ્ટોકમાં હાલના તપના લેવા, કેમ કે કન્ટિન્યુ આપણે જોઈએ છે કે આની અંદર કંપની એક પ્રોફિટમાં બહાર આવી શકતી નથી, કંપની પર ડેટ ઘણી બધી ઊભી છે, તેના ધ્યાનમાં લગતા આ લેવલે ન લેવા. જી અને કોલર કિશોરભાઈ જોડાયેલા છે. કિશોરભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી પ્રશ્ન જણાવો આપનો. આઈડિયા મારે શું કરવું જોઈએ? 9-12 રૂપિયાના ભાવના છે. આઈડિયા ની તમે 12 રૂપિયાની આસપાસ એન્ટ્રી કરી છે, તો આઈડિયા ઓવરઓલ પાછલા દિવસોમાં 7 રૂપિયા 8 રૂપિયાથી સતત કહેતો આવ્યો છે કે સ્ટોકમાં સારું બાઉન્સ બેક મળશે જોવા મળશે. પણ આ લેવલથી જ્યાં સુધી આ સ્ટોક 10 ની નીચે નથી જતો, તો 10 નો સપોર્ટ થી તમે આ સ્ટોકમાં બનાવી રહી શકો છો. જ્યારે પણ આ સ્ટોક 10 ની નીચે જાય છે ત્યારબાદ તમારે એક કરે છે તેનો છે. જી પ્રાંત દિનેશે આગામી સમયમાં બેંક નિફ્ટીની મૂવમેન્ટ કેવી જોવા મળી શકે છે?
बैंक निफ्टी बात करें तो बैंक निफ्टी जे लेवल पर हाल ना तकरे ट्रेड कर रहे हैं, सो मने तो लागे टेक्निकली बैंक निफ्टी अजी पण वीक થશે આવતા દિવસોમાં, જ્યાં સુધી બેંક નિફ્ટી ઉપરમાં 45200 ની ઉપરનું ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી બેંક નિફ્ટી વેચીને ચાલો છે જી. અને કોલર ભાવેશભાઈ જોડાયા છે, ભાવેશભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા ભાઈ, ઓલ કાર્ગો લોજિસ્ટિક ને ટીટીએમ માં લઈ શકાય? ટીટીએમ ને ઓલ કાર્ગો લોજિસ્ટિક ઇન્ફોસિસ ની વાત કરીએ તો ઇન્ફોસિસ હાલના તબક્કે તો વીકનેસ સાથે આ કારોબાર કરી રહ્યું છે. હાલના તબક્કે આજના દિવસે 1435 ની આસપાસનું ક્લોઝિંગ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોક જ્યાં સુધી ઉપરનું 1450 ની ઉપર નથી જતું ત્યાં સુધી તમારે એન્ટ્રી ના લેવી છે. હાલના તબક્કે વેચાણ કરીને ચાલો છે જી. અને કોલર નટુભાઈ જોડાયા છે, નટુભાઈ આપનો પ્રશ્ન જણાવો. મારો અવાજ પહોંચી રહ્યો છે આપ સુધી? હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. હા ભાવભાઈ પટેલ બોલો જી. મારે અત્યારના ભાવથી એક પોઈન્ટ ઓર્ગેનિક અને સુગર લેવા છે, તો લેવા કે ના લેવા? ઓકે, હાલના તબક્કે નવું રોકાણ કરવાની વાત કરો તો હાલના તબક્કે થોડીક રાહ જોઈ છે. માર્કેટ એટલે સતત જોઈ રહ્યા છે, છેલ્લા 7-8 દિવસની અંદર એક વીકનેસ જોવા મળે છે. માર્કેટ એક ઉછાળે નીચેના સાઇડમાં ડાઉન સાઇડની અંદર એની અંદર ટ્રેન જોવા મળતું હોય છે, તો તેને ધ્યાનમાં લગતા હાલના તબક્કે થોડીક રાહ જોઈ જી. અને કોલર મજીદભાઈ જોડાયા છે, મજીદભાઈ આપનો પ્રશ્ન જણાવો. આપણે આજે વિષ્ણુ સૂર્ય એસએમઈ આવી રહ્યો છે, એ ભરવો કે ન ભરવો? હવે ઓરો જો આ સ્ટોકની આ જે ભરવો ના ભરવાની વાત જે આપણે કરી રહ્યા છો, તેને મને નથી લાગતું કે આલે તમે અત્યારથી પ્રેડિક્ટ કરી શકશો કે આ સ્ટોક ઓપન થયા પછી એની અંદર એક સારું રિટર્ન મળશે કે નહીં મળશે. પણ મારી દ્રષ્ટિએ જો તમને લાગતું હોય કે તમે લાંબા ગાળા માટે વિચારના હોય કે ભાઈ મારે રોકાણ કરવું છે, તો તમે ભરી શકો છો. પણ શોર્ટ ટર્મમાં ઓપન થતા જ તમને લાગે કે ભાઈ મને એક સારું પ્રોફિટ થશે, હું એક્ઝિટ થઈશ, તો મને લાગતું કે એવું રિસ્ક તમારે મળે છે જી. અને કોલર મહેશભાઈ જોડાયા છે, મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે હિન્દુસ્તાન કોપર ને દ્વારકા સુગર પડ્યા છે, શું કરવું જોઈએ એમાં? બંને સ્ટોક ની અંદર જો તમને એક પ્રોફિટ થતો હોય તો એક વાર પ્રોફિટ બુક કરવું છે, અને નીચેમાં પ્રોફિટ બુક કર્યા પછી જો નીચેમાં ફરી ત્યાં સ્ટોક જોવા મળે તો તમારે એન્ટ્રી કરી શકો છો જી. દિનેશ, હવે નિફ્ટીમાં હાલના સમયે મહત્વના લેવલ કયા કયા છે? નિફ્ટીનું ઇન્ટરેસ્ટિંગ લેવલની વાત કરીએ તો નિફ્ટીનું આજના દિવસની અંદર ક્લોઝિંગ આવ્યું છે 19,686 ની આસપાસ, અને આપણે જોઈ રહ્યા છે કે ઉપરમાં નિફ્ટી 20,000 ને નિયર બાય જે ટેસ્ટિંગ કરીને નિફ્ટીની અંદર એક ઘટાડો જોવા મળે છે. નીચેના લોઅર સાઈડની વાત કરીએ તો નિફ્ટી 19,300 ની આસપાસ પણ આપણે જો ચૂક્યા છીએ. તો નિફ્ટીની અંદર મને હાલના તબક્કે એવું દેખાય છે કે જ્યાં સુધી નિફ્ટી 19,800 ની ઉપરનું ક્લોઝિંગ નથી આપતી ત્યાં સુધી નિફ્ટી આવતા દિવસોમાં પણ એક વીકનેસ સાથે કારોબાર કરતા જોવા મળી શકે છે. એટલે દરેક ઉછાળ નિફ્ટીમાં વેચાણ કરીને ચાલો છે, આ મારો મત છે જી. એક કોલર અશ્વિનભાઈ જોડાયા છે, અશ્વિનભાઈ આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન જીરુ અમારી કોઈ કહ્યું હતું જી. હેલો, બાજી પ્રશ્ન જણાવો આપનો. એ જીરુ પીડું હે તો આપનો પ્રશ્ન બરો સમજાય જી. દિનેશ, આપણે આગળ વધીએ. ICICI બેંકમાં રોકાણ કરનારાઓને આપ શું સલાહ આપશો? ICICI બેંકની તો જે લોકો રોકાણ કર્યું છે એની મારી એવી સલાહ છે કે જો ઇન્ટ્રાડે લેવલે જો કરતા હોય તો ઇન્ટ્રાડે લેવલે હાલના તબક્કે જોઈએ તો જે પ્રકારે આ સ્ટોકનું ક્લોઝિંગ છે 954 ની આસપાસ, 984-985 ની આસપાસમાં સ્ટોકનું ક્લોઝિંગ છે, અને હાલના તબક્કે નેગેટિવ ટ્રેન્ડમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો જ્યાં સુધી સ્ટોક ઉપર 965 ની ઉપર નથી જતો તો 965 ના સ્ટોક લોસ ત્યાં સ્ટોકને વિસ્તરણ કરીને ચાલો છે. દિનેશ, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની સંભાવના છે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 19,686 ની આસપાસનું ક્લોઝિંગ છે,
મને નથી લાગતું કે શોર્ટ ટર્મમાં નિફ્ટી ઉપરમાં 19,850 ની આસપાસ જોવા મળે. ઉપલા લેવલ થી નિફ્ટી ની અંદર એક વીકનેસ જોવા મળી શકશે. નિફ્ટી આવતા દિવસોમાં નીચેમાં લેવલ જોવા મળી શકશે 19,200 ની આસપાસ. અને બેંક નિફ્ટી ની વાત કરીએ તો બેંક નિફ્ટી નું જે ક્લોઝિંગ છે 44,826 ની આસપાસ નું બેંક નિફ્ટી નું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પણ મને નથી લાગતું 45,300 ની ઉપર બેંક નિફ્ટી પણ જોવા મળે. નીચેના ટાર્ગેટ ની વાત કરીએ તો નીચેમાં 44,000 ની અંદર અને 43,500 સુધીના બેંક નિફ્ટીમાં પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી ની અંદર આવતા દિવસોમાં એક ઘટાડો જોવા મળી શકે છે. જી અને દિનેશજી, આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની જ્યોતિષીય સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ થતી જોવા મળે એવું લાગે છે. બજાર સમય બપોરે 12 થી 1 દરમિયાન બજારમાં છેતરામણીની ચાલ જોવા મળે. બજાર થોડુંક અચાનક નકારાત્મક વધુ બને કે વોલ્યુમ ઘટી જાય, ટ્રેન્ડ બદલાતા જોવા મળે તેવી પણ ભાસ ઊભી થાય તેવું આ સમયગાળા દરમિયાન લાગી રહ્યું છે. બેંક, ફાઇનાન્સ, એક્સપોર્ટ અને કન્સલ્ટન્સી જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય તેવું પણ લાગે છે. સિલ્વર, કોપર અને ગોલ્ડમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે. રાત્રે 8 થી 9 દરમિયાન બજારમાં અચાનક ચહલપહલ વધી બજાર સુસ્ત બનવા લાગે તેવી પણ બજારની ચાલ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ, મગફળી, તલ, ધાણા, મેન્થા, જીરા જેવી ચીજ વસ્તુઓ વધુ પ્રભાવિત થાય, એમાં ચહલપહલ વધે તેવું પણ બનવા જોગ છે. બજારનો શરૂઆતનો સમય સવારે 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ થોડીક વધુ આવે, એમાં પણ વોલ્યુમ થોડીક વધુ વધઘટ કરે તેવું પણ અનુમાન લગાવે.